Pioneer Secondary School Patan. Dear Dishitro, Duran Dasma Ghanit Ma Apne Prakran 5 Samantar Sari ये बॉडी परीक्षा में समाज संगुसासन तो एक प्रकार का अभ्यास अपने थोड़ो करे लो जो मां वीडियो एक वीडियो टेस्ट सुधी अभ्यास करी लो छे હવે મિત્રો વિડિયો 11 માં વિડિયો 10 માં જે થિયરી જોઈ હતી આપણે એમાં આગળ વધીએ તો આપણે સમાંતર શ્રેણીના પ્રથમ અંતરના સરવાળાનું સૂત્ર ભણ્યા હતા Sn બરાબર n / 2 2a plus Sn બરાબર n / 2 2a plus n minus 1 b આ સૂત્ર આપણે ભણ્યા આ સૂત્રનું બીજું સ્વરૂપ પણ હતું બરાબર આવું પણ સ્વરૂપ હતું ચલો હવે છેલ્લે આપણે એક આવું સૂત્ર ભણ્યા 1 plus 2 plus 3 plus 4 plus n બધા કરતા n સુધી જેને આપણે પ્રથમ n ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કીધો એ સરવાળો આવ્યો આવું સૂત્ર સાબિત કરી દો બરાબર n n plus 1 by 2 ચલો હવે આ શ્રેણી આપણે આ લાઈન લઈએ 1 plus 3 plus 5 plus 7 plus આમ કરતા કરતા n પર છો એટલે સુધી જવાનું n પર છો બરાબર આ શ્રેણી આપણે n પર સુધી એટલે આવી n સંખ્યાઓ આપણે લઈ લીધી આ બીજી લીધી આ ત્રીજી લીધી આ ચોથી n n સંખ્યાઓ n પર તો લેવાની પછી તો આ શ્રેણીને શબ્દોમાં બોલવું શું બોલાય પ્રથમ n ક્રમિક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા શું બોલે શું મિત્રો પ્રથમ n ક્રમિક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા જો પ્રથમ એટલે પહેલાથી લઈ લો પહેલા પહેલી પ્રાકૃતિક સંખ્યા હોય છે ને આપણે પહેલા પહેલી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એક આ એટલે પહેલાથી એક થી શરૂ કરવું પડે વચ્ચે બી ના કરો એટલે કે આટલા થી શરૂ કરો તો પછી સૂત્ર કામ ના કરે પછી ક્રમિક એટલે લાઈનમાં સંખ્યા વચ્ચે કોઈ ગેપ ના પડી જોઈએ તમે ત્રણ પછી સીધા સાત આવી જાય તો ના કામ તો આ સૂત્ર કામ નહીં કરે હા આપણે જે બનાવવા જઈ રહ્યા છીએ પછી અયુગ્મ એટલે એક ની સંખ્યાઓ લેવાની આપણે ક્રમમાં ને પ્રાકૃતિક સંખ્યાઓ પણ લેવાની બરાબર આ બધા શબ્દોનો મતલબ કાઢવાનો તો આનું ટોટલ કેટલું થાય એટલે એક જ છે આ સંકેતમાં લખ્યું આ શબ્દોમાં વસ્તુ એક નાય છે તો કેટલો સરવાળો થાય આપણે આના ઉપર નથી કરી રહ્યા એની કિંમત એક બીની કિંમત ત્રણ ઓછા એક બે હવે અહીંયા આપણે કેટલી કેટલો બદલી કરો એન પદો આ શ્રેણીનો એન પદો સુધીનો સરવાળો કરવો તો આ સૂત્રની થઈ જશે જો આપણે જે સૂત્ર સાબિત કર્યું પણ એ કોઈ પણ શ્રેણી માટે ચાલે હાલ આપણે આવી ખાસ પ્રકારની શ્રેણીઓ માટે વાત કરીશું લખી દીધું સૂત્ર હવે એમની જગ્યાએ એને જ રાખવાના એમની જગ્યાએ એને જ રાખવાના શું એ પ્લસ એન માઇનસ વન બી ઓકે ચલો હવે એનું સાદુ કરો તો એન બાય ટુ સાત કૌંસમાં સાદુ લઈએ તો આ બેનો ગુણાકાર બે થાય આ બે અંદર ગુણી દો તો ટુ એન માઇનસ ટુ બરાબર આગળ જતા રહેશે 2n પ્લસ 2 માઇનસ 2 0 થઈ જાય 2n રહે હવે છે ગુણાકાર કે આપણે બે પણ જતા રહેવા જો n ગુણ્યા n શું આવે n સ્ક્વેર તો sn ની કિંમત કેટલી મળી આપણને n સ્ક્વેર અહીંયા લખીશું સમજાઈ ગયો મિત્રો કઈ રીતે આ સમજાય છે મૂળ તો સૂત્ર તો આના જ છે એના આધારે આપણું જે ખાસ શ્રેણીઓ એનું સ્વરૂપ લઈએ ના જો વાસ્તવમાં ઉપયોગ કેવી રીતે કરીએ આપણે 1 plus 3 plus 5 plus 7 plus 9 plus 11 આ રીતે જાય બરાબર તો આજે મારે આટલા સુધી આ બધી સંખ્યાનો ટોટલ માં દેવો ફટાફટ આટલા સુધી પદની સંખ્યા કરવાની 1 2 3 4 5 6 પદની સંખ્યા કેટલી આવી 6 આવી તો અહીંયા n સ્ક્વેર હતું એટલે 6 નો વર્ગ એટલું ટોટલ
Thank you.
ક્યારે જવાનો કરી દીધો અને આ સ્થિતિ તો તરત જ જવા પડી એટલે કેટલીક આવા પરિણામ છે આપણને આવી મોટી મોટી શ્રેણીઓનો સરવાળો ફટાફટ કરી શકીએ આપણે બરાબર તો એ રીતે આવું કઈ બીજો પરિણામ મારે યાદ રાખવાનો પેલો બે સૂત્ર તો ખરો બરાબર આગળ એક બીજું સૂત્ર પેલા વિડીયોમાં આપણે લીધું દસમા વિડીયોમાં એકા સૂત્ર એમાં આ મુખ્ય સૂત્ર આપણો આ બે સૂત્ર મોટા ભાગના જગ્યા તો આમાંથી જ જણવાના પણ કોઈ ખાસ પ્રકારની શ્રેણી પ્રથમ એન ક્રમિક કાલ્પનિક સંખ્યાઓનો સરવાળો એન એન પ્લસ વન બાય ટુ પ્રથમ એન ક્રમિક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એન સ્ક્વેર પ્રથમ એન ક્રમિક યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શું થાય એન એન પ્લસ બરાબર છે તો આ રીતે ત્રણ સૂત્રો બીજા થોડા યાદ રાખવાના સ્ક્રીનશોટ લઈ રાખો પછી હું લખાઈ શકું વ્યવસ્થિત આ તમારા સ્ક્રીનશોટ લઈ લો તો આટલી ધીરે મિત્રો આપણે ભણવાની છે હવે આપણે સ્વાધ્યાય શરૂ કરીશું પણ એ પહેલા હું તમને આટલું પરિણામ લખાવી દઉં બરાબર ફટાફટ પરિણામો લખી જાઓ પછી આપણે આગળ શરૂ કરીએ ચાલો મિત્રો આટલા સુધી આપણે નવા સૂત્રો નવી થિયરી ભણી લીધી તો એક વાર જોઈએ સ્ટોપ કરીને એનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો નોટ કરી લેજો નવાની જ્યાં જરૂર હોય ત્યાં આપણે ઉપયોગ કરીએ તો આપણે અધ્યાય 5.3 ની શરૂઆત કરીએ ઓકે ચલો મિત્રો હવે સ્વાધ્યાય 5.3
ચલો મિત્રો જો ચાર દાખલા આપ્યા છે કેટલા પ્રશ્નમાં દાખલા નંબર 1 માં ચારમાં જો બે જણાઈસ બાકીના બે તમારા જાતે હોમવર્કમાં ગણી લેવો બરાબર પહેલો ત્રીજો તમારા ઘરમાં બીજો ચોથો ઘરમાં બરાબર ના આવડે પછી પછી સબ તમે મને વોટ્સએપ કરો તો અહીંયા જો ફાઈલ છે અહીંયા આવી ભરવાનું શું આવો 12 પર સુધી લખવાની કે રૂપિયા બીજું પર ડિગ્રી માંગે આગળ 12 પર સુધી લખી પછી એનો સરવાળો શોધવાની જોજો એટલે આ બધા ગુણા કરો -7 વત્તા -3 વત્તા -1 એ રીતે કયો સુધી જવાનું 12 પર સુધી જો એની કિંમત અહીંયા મળે તો -7 આ સમાંતર શ્રેણી આપેલી છે બરાબર એટલે ફિક્સ નીચે આપેલી સમાંતર શ્રેણી માટે એ સમાંતર શ્રેણીની વાત કરવાની આ એની કિંમત આવી વડીની બીજું પણ માઇનસ કરો -33 -7 ચિહ્નનું ધ્યાન રાખજો ઋણ સંખ્યા વધારે છે બીજું પણ માઇનસ કરો વચ્ચે માઇનસ આવે ડબલ માઇનસ થયું તો પ્લસ કરો -33 --+ અહીંયા કેટલો આવ્યો જવાબ 4 પ્લસ બરાબર હવે મિત્રો આપણે શોધવાનું શું થાય બાર પર સુધીનો સરવાળો અને આ દાખલામાંથી એસ 12 શોધવાનો શું શોધવું પડે એસ 12 આ શ્રેણીના પ્રથમ 12 પદોનો સરવાળો જેને આપણે એસ 12 કહીશું એસ 12 શોધીએ તો 12 પર સુધીનો ટોટલ થઈ જાય તો એસ 12 શોધવા માટે એસ એલ નું સૂત્ર મૂકી દો આપણે આ સૂત્ર તમને સાબિત કરીને શીખવાડી કે આ રીતે લાયા તો આ સૂત્રનો ડાયરેક્ટ ઉપયોગ એ 12 કરો એસ 12 નું સૂત્ર બની જશે તમારું એટલે પહેલા તો એની જે 12 કરીને એસ 12 નું સૂત્ર કુમા અહીંયા એની જે એની જે 12 કર્યા અહીંયા એની જે 12 કર્યા અહીંયા પણ એની જે 12 કરી દો એડી ની કિંમત આગળ આશ્રે કરી મૂકી આપણે પહેલા તો ખાલી એસ એ નું જે સૂત્ર અને એસ 12 નું બનાવો એટલે એસ એ ના સૂત્ર ને એસ 12 નું બનાવો એની જગ્યાએ 12 કરો એસ એ ની જગ્યાએ નહીં હો આપણે એસ એ ની જગ્યાએ 12 નહીં મૂકતા -7 ચલો હવે સાચું ઉપર સ્ટેપ શરૂ થાય તો આ બેનો ગુણાકાર -74 થઈ જાય આ બેનો ગુણાકાર +44 થઈ જાય બરાબર 11 44 હવે આ બેનો સરવાળો તો -74 ને +44 કેટલું થાય -30 ગુણાકાર -180 આયસ બાર થઈ ગયું બરાબર તો આ રીતે મિત્રો આ સમાંતર શ્રેણીના 12 પદોનો સરવાળો કેટલો આવશે -180 આવશે ટોટલ 500 તો આ રીતે આ આપણો બીજા નંબરનો દાખલો કર્યો બરાબર વિડિયો સ્ટોપ કરી સ્ક્રીનશોટ લઈ લો ઓકે બરાબર ગુણાકાર જે લસાઅ મૂકીએ ને
ऊपर आने ये घुमा आने ये घुमा 15 15 12 का पकड़ी ना जो बनने ना सेट ना गुणाकार हो तो सेट बनाई आपने तो अंश में पकड़ी गुणाकार के लिए लगो ये 15 घुमा कर ये 12 घुमा ना अगाना सेट में हमने 15 लगा ना हमने माना सेट में 12 लगा तो बाद बाकी थवानी 3 भाग्या ऊपर बाद बाकी 3 થઈ નીચે 12 ગુણ્યા 15 એલા એલા ગુણાકાર નહીં કરતે એલા સેટ ગુણાકાર 1 ભાગ્યા થઈ ગયું તો આ રીતે ડીડી ઉપર લાવી દીધી આપણે મિત્રો બાદ બાકી કરી 1 ભાગ્યા 60 હવે આપણે એસ સંખ્યા શોધવાના શું શોધવાનું એસ સંખ્યા તો એસ નું સૂત્ર મૂકો n / 2 2a plus n minus 1 d કિંમત પહેલા તો જો આપણો સૂત્ર એસ એમ નું પ્રથમ અધ્યાય બધાનો સરવાળો એ સંખ્યા શોધવાનો એટલા માટે એ સંખ્યાનો સૂત્ર બનાવી લો જો એને બધા અધ્યાય કરો અહીંયા અહીંયા નહીં બાકી બધી ટાઈમ લખી દો આ એ સંખ્યાનો સૂત્ર બની ગયું હવે સાદું શરૂ કરીએ જો એની બીડી કિંમત મૂકી દેવાની આ સ્ટેપમાં તો બે કૌંસમાં 1 ભાગ્યા 15 એની કિંમત પ્લસ ये बात करती प्लस गुणिया डी डी की मात 1 / 60 आओ देखो बराबर चलो अब 11 / 2 ने कौंस में जो आ गया गुणी दो तो 2 ऊपर गुणी जाए 2 / 15 થઈ ગયું અહીંયા તમારે સે ઉડે 10 / 60 બરાબર 10 / 1 / 60 તો 1 / 6 પ્લસ 1 / 6 चलो હવે સરવાળો આ બેનું ગુણોત્તર કરીએ ફરીથી તો આ બેનું ગુણોત્તર 15 / 6 નીચે મૂકી દો બેનો ગુણાકાર બરાબર બેના ગુણાકાર જેટલો છે મૂકીએ ને તો પછી ચોકડી ગુણાકાર બેનું કો લખી શકે 6 / 12 15 એ ચલો આને લખના એ મેં પૂરું કરો બેન હું જો અહીંયા ઉપર 27 નીચે 15 / 6 મેલાયલા ગુણાકાર નાખવા તો કર પછી કરો તો યાદ રહે હવે જો અહીંયા બધું ગુણાકાર માં આવી ગયા હવે આ કૌંસ નાખો ચાલો પછી ગુણાકાર આવી ગયા બરાબર હવે કૌંસ કાઢી દેવા સરવાળો થઈ ગયા પછી હવે સેટ ઉડી નહીં ગયો સેટ ઉડાવવામાં આનું વિભાજન કરી આપણે 3 / 2 બરાબર તો સેટ ઉડી ગયો અને 9 / 3 ઘટી તો 3 થઈ ગયું એટલે વધ્યું આ તો 11 / 2 ગુણ્યા 9 વધ્યા તો 15 / 2 30 3 પત્રમ નીચે 5 5 / 2 10 ગુણ્યા 5 / 2 10 ગુણ્યા ચલો હવે સાતમાં ઉપર 33 ગુણાકાર નીચે 10 નું 20 ઓકે સેટ તો તમારે જે રીતે ઉડાડવા એ ઉડાડજો કોઈ સંખ્યા લઈ ના જવી ડાયરેક્ટ ઓર ડાયરેક્ટ 15 સંખ્યા હોય તો 27 ના ડાયરેક્ટ સેટ ઉડે 9 9 તરી 27 10 નું 9 ના એક દે બનો જેને ના ભાવતો એવા હોય નાનું નાનું વિભાજન કરી કરું ચાલો डायरेक्ट खाओ डायरेक्ट कट दे हां मोर जवाब को मतलब तो 9 को 33 का 20 को 700 का होता है ओके तो आज महीना प्रथम 11 बजे को सरवाल 33 / 20 तुम्हारे जवाब आपना થશે ओके तो आ रीते मित्रों पहला दाखला में 4 पेटा प्रश्न और બીજો ચોથો મેગા આવ્યો પહેલો બીજો તમારો હોમવર્ક માં બની લેવાનો જો કોઈ સ્ટેપ પર ખબર ના પડતી હોય તો પૂછજો પછી તો આવા બહુ બધા દાખલા આપણે આ પ્રકારમાં ગણવાના છે બરાબર તો વિડીયો સ્ટોપ કરીને આટલો દાખલો પૂરો કરી દેજો
नंबर 2 चलो આની અંદર મિત્રો ત્રણ દાખલા આવ્યા હું પહેલો બીજો ગણાઈ બીજો તમારો વર્ક મને આવો તો અહીંયા પ્રશ્ન શું હોય મિત્રો જો આ એક સમાંતર શ્રેણી લખ્યો જો સમાંતર શ્રેણી આપેલ છે એક ધાર વધારો આવક છે તો સમાંતર શ્રેણી સદ એવું સમજવાનું છે નવા સમાંતર શ્રેણીને 7 10 ગુણ્યા 1 ભાગ્યા 2 14 એમ કરતા કરતા 84 સુધી લખવાની 7 શ્રેણી નવા બધી સંખ્યાઓ માત્ર સુધી આ શ્રેણીમાં બધાનો ટોટલ કરો सर्वारों के लोग हैं, बराबर? तो पहले सर्वारों पर ये जो, इनकी कीमत 7, D नहीं है, D बराबर बिंदु पर माइनस पहले, वहाँ तीजा बंधन इस क्रमांकी अशुद्ध बना, 10 तो 20 होता है, एक पी भाज्या के, बराबर माइनस 7, एक पी भाज्या के माइनस 7, वहीं तो मगर इनका वो क्या करो, ना पर डायरेक्ट ये जो, वह अनासिम આસેમાં બે આવ્યો આસેમાં બે લાવી દીધી બરાબર 1 / 2 - અહીંયા સેમાં આ કેટલા હે 1 બે લાવવાને બે ગુણવા પડે નીચે બે નો ઉપર ગુણવા પડે ઉપર 14 નીચે 2 આનો સિદ્ધાંત સાથે છે બાર 7 / 1 / 2 જોડ કરી લે તો આને ની બાદબાકી થશે હવે 2 સેમ સરખોલ સમ આયા ઉપર 1 / 14 7 બરાબર ડી કેટલો આવ્યો 7 આવ્યો આ ડી નું મૂલ્ય चलो वही n की कीमत आपने जोड़े है कितनी है 84 n
કિંમત 7 n 1 d ની કિંમત 7 ભાગ્યા મિત્રો આમાંથી આપણે n ની કિંમત શોધવા જઈ રહ્યા છીએ ચલો n ની કિંમત શોધવા માટે 7 આ n ના અંદર ગુણી દો બરાબર 7 આ n અંદર ગુણી દીએ 7 વત્તા અહીંયા 7 ભાગ્યા 2 ગુણી એટલે 7 n / 2 ની એક સાથે ગુણો 7 આવ ગઈ 7 ભાગ્યા 2 નો સ્વ ગુણ્યા 2 ગુણ્યા એટલે 7 n ભાગ્યા 2 7 ભાગ્યા 2 એક સાથે આ પ્લસ આ માઈનસ હવે જો આટલાથી તમારે છેદમાં સંખ્યા દૂર કરતો તો વધારે સરળ થાય એટલે છેદમાં 2 આવે 2 દૂર થતી એના માટે બધાને 2 ગુણી દો 4 ભાગ્યા 2 નો વિભાજ્ય 2 નું પણ એકલા બંને બાજુ નહીં બંને બાજુ 2 ગુણીએ તો સમીકરણ નું બેલેન્સ એલ ના થાય એટલે આપણે બંને બાજુ 2 ગુણી છે તો આને 2 ગુણીએ 168 આને 2 ગુણીએ તો 14 અને 2 ગુણીએ એટલે 2 ઉડી જવાના અને 2 ગુણીએ 2 ઉડી જવાના જો બડા 7 ને ભાગ્યા 2 2 ગુણીએ 2 એટલે 200 7 એમાં મોહ 2 ઉડી બરાબર કોમો 2 ઉડી ના એટલે ગુણવા પડે કે ગુણો સરવામાં સાદો આ બે ટોટલ 14 માઈનસ 7 7 પ્લસ 7 હવે એમ શોધવા માટે 7 આવા દો 7 માઈનસ બાદ બાદ કરો 161 બરાબર 7 ની બાદ ત્યાં માઈનસ ત્યાં અને એની બાદ બાદ થઈ હવે 7 વડે ભાગી દો 161 ભાગ્યા 7 અને એમ બરાબર છેદરા દો રહી લાવ 23 7 161 23 એસે જોડી જાય છે મતલબ શું કહેવા આવો આ 23 માં તો નું પદ આવી ગયું આ શ્રેણી 23 પદો સુધી આપણે લખી છે 23 નું પદ આવી ગયું હવે તમારે મિત્રો n બરાબર 23 થયા તો આપણે શોધવાના s 23 શ્રેણીના પ્રથમ 23 પદોનો સરવાળો કરવાનો છે હવે s 23 શું બોલે છે નું સૂત્ર એક મિનિટ એસએન નો વાકા મેં સરળ સૂત્ર લઈ ગયા કારણ કે આપણી જોડે લાસ્ટ નંબર એલ અંતિમ પદ આપ્યું છે આ સૂત્ર તમને વધારે સરળ પડશે મેં તમને એસએન ના બે સૂત્રો લખાયા છેલ્લું પદ આપ્યું છે આ સૂત્ર વધારે સરળ પડશે એન બાય ટુ વત્તા એલ ચલો માં એન ની જગ્યાએ તેરી કરો જો અહીંયા નંબર તેરી અહીંયા અહીંયા તેરી કરી જાય એટલે એસ તેરી નું સૂત્ર બની ગયું ચલો હવે બીજી કિંમત તો જે મૂકવાની મૂકી દઈએ એની કિંમત 7 અને એલ ની કિંમત 48 બરાબર પેલું પદ એ અને છેલ્લું પદ એલ સાદું રૂપ 3 ભાગ્યા 2 આનું ગુણોત્તર નાખો 81 બરાબર 23 ભાગ્યા 2 ગુણ્યા 81 ચલો આનો છેદ એવું થાય કે ગુણાકાર કરીને મિશ્ર અપૂર્ણાંકનો જવાબ આવતો હશે કારણ કે અહીંયા તમે જો મિશ્ર અપૂર્ણાંકનો કે પોઈન્ટ માં પણ કરી શકાય પોઈન્ટ માં કરતો તો જાય તો આપણે જેલા ગુણાકાર કરી ઉત્તરાણ ગુણ્યા 3 બે વડે ત્રીજી ઘાત ઉત્તરાણ વડે ગુણ્યું 2093 2093 ભાગ્યા 2 આપણે ગુણાકાર કરી 2 વડે ભાગો 2 ને 2 0 તાર તો 0 તાર એટલે ભાગ દી ચાલો એટલે શું ચલા પછી 9 2 4 8 2 17 એક પોઈન્ટ મૂકી દો 2 પંચો 10 1046.5 હા એ જો મિત્રો 23 પદોનો સરવાળો મતલબ આપણી શ્રેણીનું ટોટલ જે તમને શ્રેણી આપી એનો ટોટલ આટલો થાય બરાબર આ બધા ટોટલ આટલો પડશે 1046.5 ઓકે મિત્રો તો હવે આપણે આપણો દાખલા નંબર 2 માં જો આપણે એક દાખલો બનાવીશું બીજો દાખલો ગણજો બીજો પણ તમારા ઘરમાં તો ગણજો હું બીજો બનાવવાનો બરાબર તો હવે આપણે વિડીયો 12 માં જઈશું આ વિડીયો ના આટલો બધો કરીએ ઓકે તો વિડીયો સ્ટોપ કરીને આ દાખલો ઉતાર દેજો દાખલા નંબર 2 માં બીજો બીજો તમારે જાતે પ્રયત્ન કરવાનો દાખલા નંબર 1 માં પણ 2 ગણવા નાખી દાને એ હોમવર્ક માં ગણજો બીજો પણ આપણે બીજો દાખલો ગણાય છે જાતે ગણી લાવો ઓકે જય હિન્દ